જામનગરના જોડિયાના ખીરી ગામ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા એક અજાણ્યા યુવાનના ખૂનનો ભેદ ઉકેલી હત્યારાઓને ઝડપી પાડતી પોલીસ. મળતી વિગત મુજબ જામનગરથી જોડિયા વચ્ચે આવેલા ખીરી ગામ પાસેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનો દિવાળીના સાંજે મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી હત્યા થઈ હોવાના તારણથી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન મૃતકની ઓળખ મેળવવામાં પોલીસની સફળતા સાંપડી હતી. મૃતક જામનગરના સાત રસ્તા સર્કલમાં રહેતો હારૂન કાસમ બાબવાણી સુમરા હોવાનું બહાર આવતા પોલીસે તપાસને વેગવંતી બનાવી હતી. આ યુવાનનો ભાઈ રહીમ કાસમ સુમરા જામનગરથી કુખ્યાત તાજિયા ગેંગનો સાગરીત હતો, જેનું વર્ષ 2006માં પોલીસે એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. પોલીસે આ દિશામાં તપાસ આગળ ધપાવતા આ બનાવ સોપારી આપીને હત્યા કરાવવાનો હોવાની આશંકા ઊભી થઈ હતી. તેથી પોલીસે મૃતક હારૂન કાસમની પત્ની સબાનાને અટકાયતમાં લઈ પૂછપરછ ઘનિષ્ઠ બનાવી હતી, જેના પગલે આ ગુનાનું રહસ્યમય ખુલી જવા પામ્યું છે. પોલીસે સમક્ષ પોપટ બની ગયેલી સાબનાએ આપેલી વિગતના પગલે પોલીસે અન્ય ચાર શખ્સોની પણ સંડોવણી જાહેર કરી છે. સબાનાના જણાવ્યા મુજબ તેણીની આંખ કાલાવડના શહીદ સિરાજ સોમાણી નામના ખોજા શખ્સ સાથે મરી ગઈ હતી. આ પ્રેમી પંખીડાને સબાનાનો પતિ હારૂન આંખમાં કણાની માફક ખટકતો હતો. જ્યાં સુધી હારૂન છે ત્યાં સુધી બંને પ્રેમી એક થઈ શકશે નહીં તેવી ભીતિથી ડરતા પ્રેમીઓએ હારૂનનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું અને તેનો અનુસંધાને શાહિદે પોતાના મિત્ર નુરા મહમદ બ્લોચ ઉર્ફે ભાણાને વાત કર્યા પછી કાલાવાડમાં જ રહેતા અજય સુરેશ નૈયા નામના શખ્સને હારૂન કાસમની સોપારી આપી હતી. અજયે રૂપિયા 1,60,000માં હારૂનને પતાવી દેવાનો સોદો કરી પોતાના મિત્ર સાગર વિનોદ વાઘેલાની મદદ લીધી હતી. ઘડી કાઢવામાં આવેલા પ્લાન મુજબ ગુરુવારની રાત્રે સબાનાએ પોતાના પતિ હારૂનને શરાબનો નશો કરાવ્યો હતો. નશામાં ધૂત બની ગયેલા હારૂનને સુવડાવી દઈ સબાનાએ ફોન કરીને અજય સાગર નુરમાબદ અને શાહિદને બોલાવતા આ ચારેય શખ્સો GJ23T9814 નંબરની તુફાન જીપ લઈને નાની કાલાવડથી ઘસી આવ્યા હતા. આ શખ્સોએ હારૂનને ટીંગાટોરી કરી જીપમાં નાખ્યો હતો. આ વેરાએ સબાનાએ હારૂનની હત્યા માટે ઘરમાંથી માંસ કાપવામાં ઉપયોગમાં લેવાતી બુટ્ટીસરી કોયતો આપી હતી. તે પછી ઉપરોક્ત ચારેય શખ્સો અનુકૂળ સ્થળ શોધતા શોધતા બાલાચાડી સુધી આવી ગયા હતા. ત્યારે સવારના 6:01 વાગી ગયા હતા. ત્યાં સુમસાન રસ્તે હારૂનને ઉતારી કોઈના ઘા ઝીકવામાં આવ્યા હતા. તે પછી અજય નૈયાએ જીપ હારૂન પર ફેંકી દેવાઈ હતી. હવે હારૂન મૃત્યુ જ પામ્યો હશે તેમ માની તેને ઢસેડી રોડના કિનારે મૂકી ચારે શખ્સો તુફાનમાં નાસી છૂટ્યા હતા. જતા જતા આ શખ્સોએ કોઈ તો કાલાવડ જતા વચ્ચે આવતી એક નદીના પુલ પરથી ફેંકી દીધી હતી. સોપારીની રકમમાંથી 40,000 મરી ચૂક્યા હતા. તે રકમ સગે વગે કરી ચારે શખ્સો છૂટા પડી ગયા હતા. ધારાનગરમાં રહેતા હારૂનના ભાઈ કરીમ કાસમ બાબવાણીએ નોંધાવેલી ફરિયાદના અનુસંધાને પોલીસ IPC 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને ગઈકાલે તેનું ડિટેક્શન થયું હતું. આ કાર્યવાહી ઇન્ચાર્જ PI KK ગોહિલ, PSI RB ગોજિયા સહિત સ્ટાફ જોડાયો હતો. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. અને અમારો સ્ટાફ પણ ટૂંકી 31 તારીખ સુધી અમારો પોલીસ ઓફિસર્સનો બેન હતો, તો થોડા સ્ટાફની ઘટ છે અને પછી પોલીસ ઓફિસર્સની ઘણી બધીની પ્રમોશન પણ આવી છે. દેન ધ્યાનમાં લઈને મેં આ વખતે ટ્રાફિકનો ખાસ એમાં ડ્રાઈવ રાખી છે. પણ નોર્મલ જેસે ગઈ વખતે ઘણી બધી ટીમો બનાવીને કરવામાં આવી હતી, આ વખતે કે આ વખતે અમે ઉમ્મીદ છે કે પબ્લિક અમે સહકાર આપશે અને નોર્મલ જો દંડ થાય છે અને આ વખતે મોટો દંડ છે તો ઓટોમેટિકલી પબ્લિક એનું પાલન કરશે. પ્રકાશનું પર્વ દીપાવલી આપ સૌના માટે આપના જીવનમાં નવી જ્યોત પ્રગટાવે અને આપનું જીવન ખૂબ સુખી રહે. આવનારું નવું વર્ષ મારી ખાસ કરીને પ્રાતિ તલોદ તાલુકાની જનતા માટે ખૂબ સારું રહે એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ પ્રાતિ તલોદ તાલુકાની જનતા માટે શુભદાયી, ફળદાયી, યશદાયી નીવડે એવી આપ સૌને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.